નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. આજે મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદના પર્વની ઉજવણી, ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એક મિનિટની શુભકામના પાઠવી, જ્યારે ઇન્દી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ ઈદગાહ મેદાન પર પહોંચી મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામના પાઠવી. ભરૂચ લોકસભા ચૂંટણી શુક્રવારથી ઉમેદવારોનો પ્રવેશોત્સવ, 19 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત 5 વ્યક્તિ અને 3 વાહનોને જ પ્રવેશ. રમઝાન ઈદના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી. મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. એક માસ સુધી રોઝા રાખી અલ્લાહ તાલાની ઈબાદત કર્યા બાદ આજરોજ ઉત્સાહ સાથે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના ઐતિહાસિક ઈદગાહ મેદાન પર ઈદની નમાઝનું આયોજન કરાયું હતું, ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી. જ્યાં ઈડી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પહોંચ્યા હતા અને મુસ્લિમ આગેવાનો સહિત બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. ભરૂચ કી અવામ કો દિલ કી ગહેરાઈયો સે ઈદગાહ વકફ કી જાનિબ સે બહોત બહોત ઈદ કી મુબારકબાદ પેશ કર રહે હૈ ઓર યહી દુઆ કર રહે હૈ આજ કે ઇસકે ઇસ મુકદ્દસ દિન મે કે અલ્લાહ તબારક વ તઆલા હમારે મુલ્ક હિન્દુસ્તાન કો તરક્કી અતા ફરમાય, અમન અમાન કા માહોલ રખે, હમારે શોબે ગુજરાત કો ઓર તરક્કી અતા ફરમાય, હમારે શહેર ભરૂચ કો ઓર તરક્કી અતા ફરમાય, ઓર હમારે ઈદગાહ વકફ બોર્ડ કો, હમારે ઈદગાહ ટ્રસ્ટ કો ઓર મજબૂત બનાય ઓર ઉસે ઇસસે અચ્છે સે અચ્છા કામ કરને કી સલાહિયત અતા ફરમાય. આજે ભરૂચના ઈદગાહ ખાતે તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ આપવા માટે આવ્યા છે, મુબારકબાદ દેવા માટે આવ્યા છે. સાથે સાથે આપણા પૂરા દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને પૂરા દેશના મુસ્લિમ બિરાદરો, હિન્દુ ભાઈઓ, તમામ લોકો એક એકતા અને સાથે રહીને આવનાર દિવસમાં ભવિષ્યનું ઘડતર થાય, દેશનો વિકાસ થાય અને રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે એ જ ઉદ્દેશ સાથે આજે મોટી સંખ્યામાં અમે અહીં ઉપસ્થિત થયા છીએ અને મુસ્લિમ બિરાદરોને અમે ઈદની શુભકામના, ઈદની મુબારક બધાને પાઠવેલ છે. તો અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ ઈદગાહ મેદાન પર પણ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ કરી અલ્લાહની બંદગી ગુજારી એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી, જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં ઈદનો તહેવાર સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આજ ઈદ કા મુબારક ઓર શુભ દિવસ હૈ. મેં તમામ બિરાદરાને વતન કો, ખાસ કર અંકલેશ્વર શહેર કે બાશિંદગાન કો ઈદ કી શુભકામનાએ દેતા હું ઓર મેં અપીલ કરતા હું, જિસ તરીકે સે આજ હમને ઈદ કા દિન મનાયા હૈ, આઈંદા ભી હમ સબ લોગ એક સાથ હમારે હર તહેવાર કો મનાયેંગે. હમ હર બિરાદરાને વતન ઓર હમારે તમામ જો લોગ હૈ ઉન સબસે મેં અપીલ કરતા હું કે જબ જબ ભી હમારે દેશ કો જરૂરત પડતી હૈ હમ લોગ એક સાથ ખડે રહેકર કંધે સે કંધા મિલાકર, ચાહે ગરીબ હો યા અમીર હો, સબ લોગ હમ લોગ એક સાથ મિલકર અપને વતન કો આગે બઢાને કી કોશિશ કરેંગે. તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણાએ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવી હતી અને આગામી અખાત્રિજ પર્વને લઈને ખેડૂતોને પણ શુભેચ્છા પાઠવી હતી. સાથોસાથ તેઓએ લોકસભાની ચૂંટણી માટે મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ કરી હતી. અમન ચેન અને ભાઈચારાનું પ્રતિક એટલે રમઝાન ઈદ. આજના રમઝાન ઈદના પર્વ નિમિત્તે હું રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ તરીકે ભરૂચ જિલ્લાની ધર્મપ્રેમી જનતાને ઈદની મુબારકબાદી પાઠવું છું. આવનારા વર્ષમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને લોક દીર્ઘાયુ જીવન જેવી શુભેચ્છા. સાથે સાથે જ્યારે અખાત્રીની સિઝન આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાનો કિસાન ખેતીની અંદર પ્રગતિ કરે અને સુખી સમૃદ્ધ બને એવા શુભાશય સાથે તેમને પણ મુબારકબાદી પાઠવું છું. સાથે સાથે જ્યારે લોકશાહીનું પર્વ આવી રહ્યું છે ત્યારે આ લોકશાહીની અંદર મતદાન કરવી આપણી ફરજ છે. આ લોકો, ભરૂચ જિલ્લાની પ્રજા અને ખાસ કરીને આખા ગુજરાતની પ્રજા આ લોકશાહીના પર્વને સારી રીતે ઉજવે અને પોતાની ફરજ પ્રત્યે ફરજ નિભાવી અને મતદાન કરે એ શુભ આશય સાથે
આજના દિવસે હું લોકોને મુબારકબાદી પાઠવું છું. ભરૂચ લોકસભા બેઠક માટે આવતીકાલ 12 થી 19 એપ્રિલ ઉમેદવારોનો પ્રવેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં 12 થી 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરવાનો કાર્યક્રમ નક્કી થયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર સુમેરા દ્વારા ચૂંટણી ફોર્મ ભરવાના દિવસોમાં જાહેરનામું જારી કરાયું છે. જે મુજબ ચૂંટણી અધિકારીની કચેરીની 100 મીટરના વિસ્તારમાં ઉમેદવાર ઉમેદવારીપત્ર રજૂ કરનાર સહિત વધુમાં વધુ 5 વ્યક્તિઓ તેમની સાથે આવતા કાફલાના વાહનોમાં વધુમાં વધુ 3 વાહનો પ્રવેશ કરી શકશે. ભરૂચ લોકસભા બેઠક માટે 3જા તબક્કામાં 7મી મેના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે આવતીકાલથી ઉમેદવારીને લઈને ચૂંટણીનો માહોલ હવે જામતો જોવા મળશે. નવીપુર ખાતે ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરોએ ઉજવણી કરી એકમેકને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થતાં આજ રોજ ઠેર ઠેર ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરોએ ઉજવણી કરી હતી. જેના ભાગરૂપે નવીપુર ગામ ખાતે પણ રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. નવીપુર ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી અને એકમેકને ઈદની મુબારકબાદી પાઠવી હતી, જેમાં કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઈદને પગલે નવીપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જંબુસરના ઢોરાવ ફળિયામાં આવેલ ટોપેક્સ ટેલર પાસે રઝાએ મુસ્તફા કમિટી દ્વારા રમઝાન ઈદ નિમિત્તે ઈદ મિલન સમારોહ યોજાયો હતો. દર વર્ષે જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદ નિમિત્તે ઈદ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે રમઝાન ઈદ નિમિત્તે જંબુસરના ઢોરાવ ફળિયામાં આવેલ ટોપેક્સ ટેલર પાસે રઝાએ મુસ્તફા કમિટી દ્વારા રમઝાન ઈદ નિમિત્તે ઈદ મિલન સમારોહ યોજાયો, જેમાં એનડી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા, માજી ધારાસભ્ય સંજય સોલંકી, પ્રભુદાસ મકવાણા, નગરપાલિકા વિપક્ષ નેતા શાકિર મલેક, કમિટીના સભ્યો, મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. આજના ઈદના પર્વ નિમિત્તે જે જંબુસર અમારી રજાએ મુસ્તફા યંગ કમિટીની આગેવાનીમાં જે પ્રોગ્રામ સ્નેહ મિલનનું કરવામાં આવ્યું, તેમાં હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને દેશમાં એકતા અને ભાઈચારા સાથે તે ધૂમધામથી ઈદની ઉજવણી થઈ રહી છે અને આવનારા દિવસોમાં આપણા દેશ ખૂબ પ્રગતિ કરે એ માટે અમે દુઆ કરીએ છીએ. 19મી સદીના સમાજ સુધારક અને વિચારક મહાત્મા જ્યોતિબા ફુલેની આજે જન્મ જયંતિ નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત જ્યોતિબા ફુલેની પ્રતિમાને વામસેફ સહિતના સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 19મી સદીના લેખક, વિચારક અને સમાજ સુધારક એવા મહાત્મા જ્યોતિબા ફુલેનો જન્મ વર્ષ 1827ની 11 એપ્રિલે પુનામાં થયો હતો. તેઓએ ગરીબ અને પછાત વર્ગના લોકોને ન્યાય આપવા લડત લડી હતી. આથી તેઓને મહાત્માની ઉપાધિ આપવામાં આવી હતી. આજ રોજ જ્યોતિબા ફુલેની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત તેઓની પ્રતિમાને વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઇન્સાફ રાષ્ટ્રીય અધ્યક્ષ મોહન પરમાર, બેચર રાઠોડ અને વિવિધ સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભરૂચના માતરિયા તળાવના ગાર્ડનમાંથી જીવદયા પ્રેમીએ રેડ સ્નેકને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. આજ રોજ સવારે 11 કલાકે ભરૂચના માતરિયા તળાવના ગાર્ડનમાં એક સાપ દેખાતા દોડધામ મચી જવા પામી હતી. સાપ અંગે સ્થાનિકોએ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને જાણ કરતા જીવદયા પ્રેમી વ્રજ હિરેન શાહ અને રમેશ દવે સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રેડ સ્નેક પ્રજાતિના સરીસૃપને પકડી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો માટે ચૂંટણી જોગ સૂચના. ભરૂચ સંસદીય મત વિસ્તાર વિભાગમાંથી લોકસભાની બેઠકની ચૂંટણી યોજાનાર છે, જેના પગલે આ બેઠક ઉપર ઉમેદવારી પત્રો ભરનાર ઉમેદવારોએ તારીખ 12મી એપ્રિલથી 19મી સુધી જાહેર રજાના દિવસોનો બાદ કરતા સવારે 11 કલાકથી બપોરે 3 કલાક સુધીમાં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી કે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી કે તેમના નામની દરખાસ્ત મૂકનાર એક વ્યક્તિ દ્વારા પહોંચાડી શકશે, તેમ ચૂંટણી અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. અંકલેશ્વર તાલુકા પોલીસે ચિતાલી એસ્ટેટ પાસેથી કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાર નંબર GJ17N1938માં વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઇસમ અંકલેશ્વરના જીતાલી એસ્ટેટ પાસેથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતા તેને અટકાવી તેમાંથી વિદેશી દારૂની 13 નંગ બોટલ કબજે કરી મૂળ ગોધરા અને હાલ જીતાલીની ગાર્ડન સિટીમાં રહેતો સમીર સંજય યશવંતરાવ ગોસાવીને ઝડપી પાડી વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા તે જથ્થો ભડકોદરા ગામ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે નારાયણ રેસિડેન્સી સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
ફરુ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નારાયણ રેસિડેન્સી સોસાયટીમાં રહેતો કુલદીપ કાલિદાસ સિદ્ધિવાલા શ્રવણ ચોકડીથી ઘેર ટાઉનશીપની સામે રોડ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ તેમજ ઘરેથી વિદેશી દારૂની 11 રંગ બોટલ મળી કુલ 42,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બુટલેગર કુલદીપ સિદ્ધિવાલાને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર સુરતના નવીન પિલાજી ચૌધરીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર હાસોટ માર્ગ ઉપર નાંગલ ગામ પાસે ડમ્પર ચાલકે બાઇકની ટક્કર મારતા 47 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓને પગલે ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. હાસોટ તાલુકાના આકલવા ગામના કડકી ફળિયામાં રહેતા મહેશ ઠાકોર પટેલના નાના ભાઈ 47 વર્ષીય જગદીશ ઠાકોર પટેલ ગત રોજ રાત્રે 8:30 વાગે પોતાની બાઇક નંબર GJ16DB9003 લઈ અંકલેશ્વર હાસોટ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન નાંગલ ગામ પાસે પૂરપાડ ઝડપે અંકલેશ્વર તરફ જતા ડમ્પર ચાલકે સામેથી આવતી ફોર વ્હીલ ગાડીને બચાવવા અચાનક બ્રેક મારી હતી અને ગાડી સાઈડમાં લેતા જ જગદીશ પટેલની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે બાઇક સવારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ પેરોલ પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ પોલીસનો સ્ટાફ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપી ઉધના વિસ્તારમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સંજય નગર રોડ ઉપર રહેતો મોહમ્મદ શાહ બલદર શાહને ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. આજે મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદના પર્વની ઉજવણી, ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એક મિનિટની શુભકામના પાઠવી, જ્યારે ઇન્દી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ ઈદગાહ મેદાન પર પહોંચી મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામના પાઠવી. ભરૂચ લોકસભા ચૂંટણી શુક્રવારથી ઉમેદવારોનો પ્રવેશોત્સવ, 19 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત 5 વ્યક્તિ અને 3 વાહનોને જ પ્રવેશ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.